બનાસકાંઠાના થરાદ ખાતે શ્રી સુંદર સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી સુંદેશ્વરી ચામુંડા માતાજીના 18મા પાટોત્સવની ઉજવણીમાં શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં આગળના દિવસે રાત્રે માતાજીના ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ રાજસ્થાની નૃત્ય કલાકારો દ્વારા માતાજીના ગુણગાન કરવામાં આવ્યા હતા, તેમજ ભુવાજી પ્રવીણભાઈ ત્રિવેદીને ભવ્યથી ભવ્ય એન્ટ્રી કરવામાં આવી હતી, તેમજ આજરોજ ધર્મસભા યોજાઈ હતી, જેમાં થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ધર્મસભા યોજાઈ હતી, તેમાં પર્વતભાઈ પટેલ, સંસદસભ્ય બનાસકાંઠા કનુભાઈ વ્યાસ, મહામંત્રી ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા ડીડી રાજપૂત, સુભાષભાઈ ત્રિવેદી, ગિરીશભાઈ સુરત, અજયભાઈ ઓઝા, દીપકભાઈ ઓઝા તેમજ ભુરાલાલ ઓઝા તેમજ ભરતભાઈ પુરવ, ટીડીઓ શંભુલાલ દવે જમડા તેમજ અન્ય મહાનુભાવો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા, તેમજ બ્રહ્મસમાજ તેમજ માઈ ભક્તો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. થરાદ ખાતે આવેલ જૂના ખાનપુર રોડ ઉપર બિરાજમાન શ્રી સુંદર ચામુંડા માતાજીનું ધામ આવેલું છે, જેમાં શ્રી સુંદર સેવા ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી નિમિત્તે આજે માતાજીનો 18મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે શ્રી સુંદર સેવા ટ્રસ્ટ તેમજ માઈ ભક્તો દ્વારા થરાદ શહેરના રાજમાર્ગો પર શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં ડીજેના સુર પર માઈ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને માતાજીના ગુણગાન ગાઈ સૌ કોઈ માઈ ભક્તોએ માતાજીનો પ્રસાદ લીધો હતો. તેમજ આ ભવ્ય પાઠ ઉત્સવના આયોજનમાં માઈ ભક્તો તેમજ હરેશભાઈ ત્રિવેદી દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું.